राजकोट भाजपना प्रदेश प्रमुख अने भाजपना मुख्य लोको जेने सोमनाथ थी शुरू थयेली यात्रानी जवाबदारी सोंपी होय तेवा जवाबदारो तमाम सामे सोशल डिस्टन्स जाळव्युं न होय ते बाबतनी अने चार करता वधु लोको भेगा न करवानी तेमज एपिडेमिक एक्टनो भंग करवा अंगेना गुनाओ दाखल करवा कोंग्रेसनी रजूआत अने भाजप करे ते लीला अने प्रजा करे ते गुनाओ જેમાં કૃષ્ણ જન્મોત્સવ બંધ, તાજિયા જુલુસ બંધ, રામ જન્મોત્સવ બંધ, ગણેશોત્સવ બંધ, પરંતુ ભાજપના ઉત્સવો ચાલુ અને સરકારી અધિકારીઓની હાજરીમાં તમામ નિયમોનો ભંગ થયો. હવે કાર્યવાહી કોણ કરશે? સાગઠીયા, વાઘેલા, કાલરિયા, રાજાણી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, લગત કલેક્ટરો, પોલીસ કમિશનરો, મ્યુનિસિપલ કમિશનરો તથા એસપીઓને પત્રો લખી ફરિયાદ કરવાનું માંગણી કરતું રાજકોટ મનપા કોંગ્રેસ. અને સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તે છે. રામ જન્મદિવસની ઉજવણી નહીં કરવા, કૃષ્ણ જન્મોત્સવ નહીં કરવા, મહમ્મદ પૈગંબરના જન્મદિવસની ઉજવણી નહીં કરવા દેવા, હનુમાન જયંતિ, ગણેશોત્સવ, પરશુરામ જયંતિ, તાજિયા જુલુસ વગેરે ધાર્મિક ઉત્સવો નહીં કરવા ભાજપની, દેશની અને રાજ્યની સરકાર દ્વારા કોરોનાનું બહાનું આગળ ધરીને ના પડાતી હોય તો ભાજપની યાત્રા કાઢવાની અને હજારો લોકો ગેરકાયદેસર રીતે ભેગા કરવાની મંજૂરી શા માટે આપે છે? તેમજ ગુજરાત ભાજપના પ્રમુખ પોતે પણ માસ્ક વગર ઘણી જગ્યાએ વાયરલ થયેલા વિડીયોઝ, ફોટોઝ અને દેશની ચોથી જાગીર પ્રેસ મીડિયાએ ઉજાગર કરેલ છે, ત્યારે સરકારી અધિકારીઓ આ ગુના બદલ દંડનાત્મક કાર્યવાહી કરશે અને પ્રજામાં ભયંકર રોષની લાગણી પ્રવર્તે છે. ત્યારે આ અંગે રાજકોટ કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરતા તેઓએ જણાવેલ છે કે લગત પોલીસ કમિશનરો તથા એસપીઓ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરશે તેવું રાજકોટ કલેક્ટરે જણાવેલ છે. અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ તેમની સાથે જોડાયેલા ભાજપના આગેવાનો સામે સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવા ફરિયાદ દાખલ કરવા તેમજ ચાર લોકો કરતા વધારે ભેગા કરવા બદલ કલમ 144ના ભંગનો ગુનો દાખલ કરવા બાબત જણાવેલ છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન સોમનાથથી રાજકોટ સુધીમાં અનેક વખત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરેલ નથી. જે લગત પોલીસ સ્ટેશન આવતા હોય તે તમામ તાલુકા અને જિલ્લા મથકોએ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિરુદ્ધ કલમ 144 તેમજ સોશિયલ ડિસ્ટન્સની કલમ જેવી કલમોના ભંગ બદલની કલમો લગાડી ગુનો દાખલ કરવો તે સરકારના અધિકારીઓની ફરજ છે. અને જો સરકારના અધિકારીઓ પ્રજા પાસેથી માસ્ક પહેરેલ ન હોય તો તેનો દંડ ₹1000 વસૂલતા હોય અને પરમિશન લીધેલ હોય તો પણ 5 વ્યક્તિ કરતા વધુ આવી જતા હોય તો તે લોકો પાસેથી ₹2000 થી ₹2500 સુધીનો દંડ સરકારી અધિકારીઓ વસૂલતા હોય છે. ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના કોર્પોરેશન પદાધિકારીઓ હોવાના નાતે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે સોમનાથથી રાજકોટ સુધીની ભાજપ પ્રમુખની આ રેલીમાં જે જગ્યાએ મંજૂરી હોય અને વધુ લોકો એકઠા થયા હોય તેવા કિસ્સામાં ગુનો દાખલ કરવો જોઈએ અને જ્યાં મંજૂરી ના લીધેલી હોય ત્યાં પણ લોકો એકઠા થયા હોય તેમની સામે પણ ગુનો દાખલ થવો જોઈએ તેવી અમારી માંગણી છે. અને આમ પ્રજા માટે મોઢે માસ્ક ન હોય અથવા મંજૂરીથી વધુ માણસો વધુ એકઠા થયા હોય તેવા કિસ્સામાં ગુનાઓ કરવામાં આવે છે તો ભાજપના નેતાઓ ઉપર કેમ નહીં? અને અમારા દ્વારા રાજકોટમાં દૂધસાગર રોડ ઉપરનો પુલ ખુલ્લો મૂકતી વખતે 10 થી 15 લોકો એકઠા થયા હતા, તે પણ વટે માર્ગો હતા અને અમો આગેવાનો તો ફક્ત 4 જ વ્યક્તિ હતા, તો પણ અમારા ઉપર ગુનો દાખલ થાય તો આ ભાજપના હોદ્દેદારો ઉપર કેમ નહીં? તેમજ તેમના ઉપર ગુનો દાખલ કરવા અમારી માંગણી છે. અને સોમનાથથી રાજકોટ સુધીની યાત્રાની જવાબદારી ભાજપે જે જે લોકોને જવાબદારી આપેલ છે તે તમામ જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, શહેર પ્રમુખો અને આગેવાનોએ એપિડેમિક એક્ટનો જે જે તાલુકા જિલ્લાઓમાં ભંગ કરેલ છે તે તમામ જગ્યાના કલેક્ટરો, કમિશનરોને અમે આ આવેદન રૂપે ફરિયાદ દાખલ કરવાનો પણ જાણ કરીએ છીએ. અને સોમનાથથી રાજકોટ સુધીના તમામ જગ્યાના વિડીયો રેકોર્ડિંગ, ક્લિપિંગ, ન્યૂઝ મીડિયાના રેકોર્ડિંગ, સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશિત થયેલ આ આધાર પુરાવા જગ જાહેર છે. તેમ છતાં જો આ પુરાવા અમારી પાસે માંગશો તો અમો આપવા તૈયાર છીએ.
सौराष्ट्र थी राजकोट सुधीना भाजपना प्रदेश प्रमुखनी जे यात्रा छे एमां अनेक स्थळोए सोशियल डिस्टन्सनो भंग थयो छे, मास्क नहीं पहेरवानो भंग थयो छे, एपेडमी एक्टनो भंग स्थळ स्थळ उपर थयो छे। एना विरुद्धमां अमे कलेक्टरने आवेदनपत्र आपी अने जाण करी छे। मुख्यमंत्री, गृहमंत्री, गृह सचिव, राजकोटना कमिश्नर, राजकोटना कलेक्टर, सुरेन्द्र गीर सोमनाथना कलेक्टर, गीर सोमनाथना एसपी, जूनागढ़ना एसपी, जूनागढ़ना महानगरपालिकाना कमिश्नर तमाम ने एक पत्र लखी अमे फरियाद करीए छीए जाण के आ लोको उपर जे जे जगह डिस्टन्स नथी जळवाणु, जे जगह एपेडमी एक्टनो भंग थयो छे तमाम जगह ए लोको उपर एफआईआर दाखल थवी जोईए। मारा वोर्डमां मे चार कॉर्पोरेटरो जो पुलनुं ओपनिंग करता होय, प्रजार वट्टे मार्गो भेगा थता होय, अमारी उपर फरियाद थती होय તો આવો લોકો ઉપર કેમ ફરિયાદ, એને અમે અત્યારે રજૂઆત કરી છે અને એના આધાર પુરાવા સહિત કલેક્ટરને આપ્યો છે। પરંતુ કલેક્ટરશ્રીએ અત્યારે એવું કીધું, અમે એસપી સાહેબ પાસે અને કમિશનર સાથે વાત કર્યા પછી આની ઉપર એફઆઈઆર થતી દાખલ કરીશું। બસરામભાઈ, વેપારીઓને પણ સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે દંડ ફટકારવામાં આવતા હોય છે, શું કહેશો? રાજકોટ હોય કે ગુજરાત હોય, ભાજપના લોકોએ ફક્ત લોકોના પરસેવાની કમાણીના પૈસા કઈ રીતે લોકોના ખિસ્સામાંથી લઈ અને સરકારમાં જમા કરવા, આની સિવાય કોઈ કામ કરતા નથી। અને પ્રજા પણ હવે એવી બની ગઈ છે કે જે લોકો ભાજપવાળા આવો ત્રાસ આપે તે પણ ત્રાસ સહન કરવાની ટેવ વળી પડી ગયું લાગે છે, કારણ અંતે તો પ્રજાએ જાગવું પડશે। વિપક્ષ તરીકે અમારી ફરજ છે કે અમે લોકો સુધી એની વાત પહોંચાડીએ, પરંતુ એ લોકોને જાગવું એ પ્રજાની પણ ફરજ છે। સ્મશાન યાત્રામાં પણ 20-25 જણાની છૂટ હોય છે, લગ્ન પ્રસંગમાં પણ થોડી છૂટ હોય છે, તો અત્યારે આવી રેલી કેટલી મહત્વની? આ રેલી રાજકોટમાં અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો વ્યાપ વધારવાનો છે। અમે જ્યારે માંગણી કરી છે બેસવા, ઉપવાસ માટે બેસવા ચાર લોકોને અમારે ચાર પદાધિકારીઓ કોંગ્રેસના માંગણી કરી હતી, તેમાં કોરોનાનું બાનું ધરી અને આ જ કલેક્ટરશ્રીએ અને આ જ પોલીસ કમિશનરશ્રીએ અમને બેસવાની મંજૂરી આપી નથી ઉપવાસમાં, ના છૂટકે અમારે બળજબરીથી બેસવું પડ્યું અને સાંજ સુધી અમે અટક રહ્યા હતા, સાંજ સુધી પોલીસ સ્ટેશનમાં અમારે રહેવું પડ્યું હતું। પણ આ લોકોની સામે કોઈ ફરિયાદ થતી નથી, એની સામે અમારો અને રાજકોટની પ્રજા અને ગુજરાતની પ્રજાનો આક્રોશ પણ છે। એ સ્થાનિક પોલીસની ભૂલ છે, હકીકતમાં સ્થાનિક પોલીસે જે તે સમયે કલેક્ટર સાહેબ સાથે અંદર જઈને ચર્ચા કરી લીધી ત્યાર પછી આ કરવું જોઈએ, એમની ભૂલ છે। કેમેરામેન મેરામ સોલંકી, કેટીવી ન્યૂઝ, રાજકોટ।